અસલામ અલેકુમ બાળકો, ધોરણ ત્રણમાં હવે આપણે અસાઇનમેન્ટ આવ્યા છે, તૃતીય સત્રનું છે, પ્રકરણ 8-14. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. નીચે બોક્સમાં કઈ બે સંખ્યાનો ગુણાકાર દર્શાવેલ છે? તો કે 30 વત્તા 6 36, 20 વત્તા 5 25, 36 અને 25. એક વાર 2 વાર 3 વાર 4 વાર 5, 5 વાર 7, બરાબર. તો આ રીતે તમારે જવાબ કરવાના છે. મોનુએ નમુને 2 રૂપિયાના 7 સિક્કા આપ્યા, એટલે કે 2 7 14. 5 બસના પૈડા, તો 1 બસના 6 પૈડા, તો 5 બસના 6 5 30. પછી 64 × 4 કરવાના છે, બરાબર. 64 × 4 કરશો, ચોકે ચોકે 16 6 વધી પડે 1 6 24 ને 25, 256. એવી જ રીતે 12 × 15, તો 12 × 15 કરશો ને, 12 × 15, દસકનું 0 2 1 2 1 1 1, 5 2 10 0 વધી પડી 1 5 1 5 ને 6, એટલે 180 જવાબ આવશે. કયો જવાબ આવશે? 180. હવે અહીંયા તમે 14 5 70 કરશો તો અહીં બી 70 લાવવાના, 10 7 70. પછી હવે આગળ એવું કહે છે પ્રકરણ 12, 63 માંથી 7 કેટલી વાર બાદ થાય? 63 ભાગ્યા 7, 7 9 63, 9 વખત, બરાબર છે. 54 ભાગ્યા 3 કરશો તમે તો કેટલા આવશે? 18 54. તો 36 ને 2 વડે ભાગીશું તો 18 જવાબ આવશે, એટલે કે બંનેનો સરખો લાવવાનો. 1 ડઝન પેન્સિલ, અહીં તમને 1 ડઝન એટલે 12 નંગ કીધેલા જ છે. કેટલા કીધા છે? 12 નંગ. તો 48 ભાગ્યા 12 કરો, 12 4 48, જવાબ તમારે 4 આવશે. 28 પેન્સિલના સરખા 4 જૂથ બનાવતા, એટલે કે 28 ભાગ્યા 4, 4 7 28, જવાબ કેટલો આવશે? 7. એક કોળી પતંગના 60 છે અને એક કોળી એટલે 20, તો 20 તારી 60, કેટલો જવાબ આવશે? 3. પછી છે 46 ભાગ્યા 2, 2 2 4, અને ઉતાર્યા 6 2 તારી 6, જવાબ કેટલો આવ્યો? 23. કેટલો જવાબ આવે છે? 23. 4 × 2 એટલે 8. હવે અહીં બી 8 લાવવાના મારે, તો 7 ને કેટલા વડે ભાગું? તો 8 આવે. 7 ને કેટલા વડે ગુણું અને એને કેટલા વડે ભાગું? તો 8 જવાબ આવે. જો 7 8 56, તો 56 ને 7 વડે ભાગું તો 8 આવી જાય. એ રીતે સમજવાનું છે. નીરવ 70 રૂપિયાને 50 પૈસાની નોટબુક, 5 રૂપિયાને 50 પૈસાની માપપટ્ટી અને 2 રૂપિયાની પેન્સિલ ખરીદે તો તે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પહેલા આ રીતે કરવાનું. 17.50, 5.50 અને 2 રૂપિયા, આ પૈસા કહેવાય. તો 0 5 ને 5 10 0 વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2 10 ને 5 15 5 વધી પડી 1. બોલો કેટલા આવ્યા છે? 25 રૂપિયા, બરાબર. જવાબ કેટલો આવશે તમારો? તો કે 25 રૂપિયા. 10 રૂપિયાની 8 નોટ, 10 રૂપિયાની 8 નોટ એટલે 80 અને 20 રૂપિયાની 4 નોટ એટલે 80. તો 80 વત્તા 80 કેટલા થાય? 8 ને 8 16, 160 રૂપિયા. 50 પૈસાના 5 સિક્કા, 50 × 5, 0 ને કોઈ પણ રકમ સાથે ગુણીએ 0, પાયે પાયે 25, 2 આંકડા પૈસા, 3rd આંકડો રૂપિયા, 2 250 પૈસા. પણ આમાં તમને છૂટું પાડવાનું નથી કીધું, બરાબર. 2.5 રૂપિયા કીધું જ છે ને અહીંયા આગળ તમને. જુઓ, 2 રૂપિયા ને 50 પૈસા એટલે 2.5 રૂપિયા થાય. કેટલા થાય? 2.5 રૂપિયા. હવે 50
પૈસાના પાંચ સિક્કા કર્યું ને આપણે 80 રૂપિયા, 3.5 રૂપિયા બરાબર 3.5 એટલે 3.50, એને તમે પૈસામાં ફેરવો તો 350 પૈસા બરાબર. હવે એક જ છે અહીંયા કે 50 પૈસાના કેટલા સિક્કા બરાબર 14 રૂપિયા થાય. તો કે જો તમને 14 રૂપિયા કીધા છે ને, એટલે 14 રૂપિયા તો એના અડધા પૈસા એટલે ડબલ કરી દે, આના 14 × 2 = 28 ડબલ કરી દો. કેમ? કારણ કે 1 રૂપિયાના 50 પૈસાના 2 સિક્કા હોય તો 1 રૂપિયો થાય. તો અહીં તમારે ડબલ કરી દેવાના, 14 રૂપિયા છે એના ડબલ કેટલા સિક્કા જોવે, એટલે 28 સિક્કા હોય તો તમારા 14 રૂપિયા થઈ જાય 50 પૈસાના બરાબર. તો અહીંયા તમને જે મેં અસાઇનમેન્ટનું પેજ નંબર 17 અને 18 સમજાવ્યું છે એ તમારે નોટમાં કરવાનું છે. અલ્લાહ હાફિઝ બાળકો.